રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી. કચ્છના અંજારમાં સચ્ચિદાનંદ મંદિરમાં ઉજવણી. શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કરવામાં આવ્યા. મહંત ત્રિકમદાસજી મહારાજ રહ્યા વિશેષ ઉપસ્થિત. હોળીને લઈ અને ભક્તોની મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડ્યા. રાધે કૃષ્ણના નાદ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. હોળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે. કૌશિક, આજે હોળીનો પર્વ છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કેવા પ્રકારનો માહોલ? કચ્છના અંજાર શહેરમાં આવેલા સચ્ચિદાનંદ મંદિરમાં જોવા જઈએ તો અત્યારે મોટી સંખ્યામાં અત્યારે ભાવિકો અહીં ઉપસ્થિત રહ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના ધાર્મિક પર્વ આસ્થા સાથે ઉજવાય તે હેતુથી સચ્ચિદાનંદ સંપ્રદાયમાં ખાસ એક ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. અને મોટી સંખ્યામાં અહીં લોકો અહીં આવી રહ્યા છે. જોવા જઈએ તો અત્યારે અંજાર સચ્ચિદાનંદ મંદિરનો માહોલ જે છે તે અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફૂલોની અહીં હોળી અહીં ઉજવવામાં આવે છે. અને ખાસ આ હોળીનો જે મહિમા છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. તે ખાસ કરીને જોવા જઈએ તો એક ઉત્સાહનો માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે. અને સવારથી જ વહેલી સવારથી જ ભાવિકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને ફૂલોની હોળી મનાવવામાં અહીં આવી રહી છે. દરેક રસિકજનો ભગવાન શ્રી રાધેકૃષ્ણના અલૌકિક દર્શનનો લાભ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં ભાવિકો પણ અહીં આવ્યા છે. મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. કચ્છ ઉપરાંત મુંબઈ, કોલકાતા, અમદાવાદ અને રાજકોટથી, સુરતથી, દિલ્હીથી ભાવિકો અહીં આવ્યા છે. અને માહોલ એક જોવા મળી રહ્યો છે અને ફૂલોની હોળી અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને ફૂલોની હોળી અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને ભાવિકોમાં એક ઉત્સાહનો માહોલ અહીં દર્શાવવામાં આવી રહ્યો છે. આ ફૂલોની હોળીનો મહિમા એક અનોખો અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો અન્ય સ્થળોએથી પણ અહીં આવ્યા છે. તે એક ઉત્સાહનો માહોલ અહીં જોઈ શકાય છે. અને સચ્ચિદાનંદ સંપ્રદાયમાં એક ઉત્સવનો મહિમા એક અનેક ગણો જોવા મળી રહ્યો છે. ફૂલોની હોળી અહીં જોવા મળી રહી છે. ત્યારે જે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત છે તેમની સાથે વાત કરશું. આજે હોળીનો પર્વ છે, શું કહેશું? આ જહાં પે હોળી ઉત્સવ ચાલી રહ્યો છે તે દરમિયાન સતીદાન નિજાનંદ સંપ્રદાયમાં પણ અદ્ભુત રીતે એ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હોળી તહેવાર છે એ સમગ્ર ભારતમાં ઉજવાતો તહેવાર છે ને એ પ્રસંગે આજે નિજાનંદ સંપ્રદાય એટલે કે સતીદાન સંપ્રદાય મધ્યે પણ લગભગ 10-12 સુધીના હોળી ઉત્સવનો ઉત્સવ આવ્યો છે. જે આપ જોઈ શકો છો, સમગ્ર રસિક સમાજ, સર્વ ભક્તજન, સમગ્ર રસિકજન હોળી ઉત્સવમાં ભાગ લઈ અને પોતાને ધન્યતા અનુભવી રહ્યો છે. હોળી ઉત્સવ એક રંગનો ઉત્સવ છે. એ દરમિયાન આપ જોઈ શકો છો, સ્ત્રીઓ, ગોપી, ગુવાડિયાઓ સાથે એકદમ ભાવથી, એમાં કોઈ જાતિ જ્ઞાતિ પુરુષનો ભેદભાવ નહીં, પણ અદ્ભુત રીતે હોળી ઉત્સવ થઈ રહ્યો છે. ને આપના ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને પણ હોળી પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભતાઓ પાઠવું છું. આપ હૃદયપૂર્વકની હોળી ઉત્સવમાં ભાગ લો. સમગ્ર ભારતવર્ષમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. નિજાનંદ સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા પણ અદ્ભુત રીતે હોળી ઉત્સવને વધાય હો, હોળી ઉત્સવને ખૂબ ખૂબ વધાય હો આપ સૌને. હોય હોલી હે, વ્રજમાં, મથુરામાં, વૃંદાવનમાં ઉજવાય છે. આમ જોવા જઈએ તો હોળી ઉત્સવનો એક આખો મહિમા અલગ છે અને લોકોમાં પણ ભાવિકો અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે. ખાસ કરીને અત્યારે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે અને હોળી પર્વનો ફૂલોથી હોળી મનાવવામાં આવી રહ્યો છે. જે એક ઉમદા એક અત્યારે ઉદાહરણ કહી શકાય તેમ છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ઉત્સવનો મહિમા અત્યારે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં અહીં ભાવિકો પણ આવ્યા છે. અને ખાસ આ હોળી પર્વનો મહિમા જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજે હોળીનો પર્વ છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભક્તો રાધાકૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયા છે અને ભગવાનનું નામ લઈ અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ ફૂલોથી તેઓ હોળી રમી રહ્યા છે. આ કચ્છથી દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, કચ્છના અંજારમાં આવેલ છે સચ્ચિદાનંદ મંદિર અને આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો રાધાકૃષ્ણ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, સાથે જ ફૂલોથી હોળી રમી રહ્યા છે.